હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમારા દ્વારા કોમેન્ટ બોક્સમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવી રહ્યા હોય છે એનો હું આજે જવાબ આપવા પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં વાત કરીશ કુલદીપસિંહના ક્વેશ્ચનની. તો ગ્રાન્ટિનેડ કોલેજમાં હવે માત્ર નેટ અથવા તો જીસેટ વાળા જ ઇન્ટરવ્યૂ માટે જઈ શકશે, ના પીએચડી વાળા પણ જઈ શકશે? ઇનડાયરેક્ટલે બોલું તો હમણાં જે ભરતી થઈ છે એ મેરિટ બેઝ થઈ છે, એટલે કે જેની પાસે પીએચડી હશે, જેની પાસે નેટ હશે, સેટ હશે, પેપર પબ્લિશ કરેલા હશે, અનુભવ હશે, એ દરેક હશે તો જ એનું મેરિટ બનતું હશે અને તો જ તે કેન્ડિડેટ છે એ સિલેક્શન સુધી પહોંચી શકશે, એટલે કે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી શકશે અને એમાંથી એનું સિલેક્શન થઈ શકશે. ટ્રસ્ટ દ્વારા, લોકો દ્વારા એ સિલેક્શન થઈ શકે. એ મેરિટ બેઝ હતું. હવે હતું બોલું છું એનો મિનિંગ શું? કારણ કે સરકાર હવે કંઈક નવું વિચારી રહી છે એવું અનુભવાઈ રહ્યું છે. ચર્ચા એવી થઈ રહી છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ ધીરે ધીરે માતૃભાષામાં શિક્ષણ આપવાનું શરૂ થઈ રહ્યું છે. 22 ભાષામાં દરેકે દરેક પુસ્તકો હવે કન્વર્ટ થશે. ધીરે ધીરે 22 ભાષામાં પુસ્તકો કન્વર્ટ થશે અને બે ભાગ પડી ગયા છે, એક તો યુજી અને પીજી. યુજીમાં કેટલી જરૂરિયાત છે અને પીજીમાં કેટલી જરૂરિયાત છે એને અનુલક્ષીને પણ હવે ભરતીમાં કંઈક ફેરફાર થઈ શકે છે, એક્ઝામ એન્ટર થઈ શકે છે, સ્ટેટના લોકોને વધારે ચાન્સ મળી શકે છે, અધર સ્ટેટના લોકોને ઓછો ચાન્સ પણ આપણા ગુજરાત રાજ્યમાં મળી શકે, કારણ કે લેંગ્વેજ પ્રોબ્લેમ થાય છે. હવે ધીરે ધીરે ગુજરાતી યુજીની વાત કરીએ તો ગુજરાતીમાં પણ શિક્ષણ મળી શકે છે અને ઘણી યુનિવર્સિટીમાં ગુજરાતીમાં મળતું જ આવ્યું છે, તો ખાસ એની ઉપર વિચારણા થઈ રહી હોય તો હવે આ છેલ્લી ભરતી હોય મેરિટ બેઝ એવું પણ હોઈ શકે. કારણ કે એક્ઝામ જ્યારે જીપીએસસીની જેમ એન્ટર થશે, માનો કે જીપીએસસીમાં કઈ રીતનું છે કે પહેલાં એમસીક્યુની પ્રિલિમ્સ લેવાય છે, એમસીક્યુ દ્વારા એવી 300 ક્વેશ્ચનની તમારી પ્રિલિમ્સ લેવાય છે, ત્યારબાદ એમાં જે આગળ વધે છે, જે કટ ઓફમાં આવે છે, એમને ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે. ખાસ ધ્યાન રાખજો, ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે અને એમાંથી સિલેક્શન થઈને એ આસિસ્ટન્ટ પ્રોફેસર બનતો હોય છે. એવું જ હવે ગ્રાન્ટિનેડ કોલેજોમાં શક્ય છે, કારણ કે હવે બધી ગ્રાન્ટિનેડ કોલેજો પણ ધીરે ધીરે સરકાર હસ્તગત થવા જઈ રહી છે. તો તમે હવે એ ફોર્મેટમાં પણ ઢળવાનું પસંદ કરજો. ભલે ગ્રાન્ટિનેડ કોલેજો એ ટ્રસ્ટની છે, પણ એ હવે ધીરે ધીરે તમે અત્યારે સમાચાર જોતા હશો તો એ સરકાર હસ્તગત થવા જઈ રહી છે. દરેકે દરેક યુનિવર્સિટી એના નેજા હેઠળ જવા માટે તત્પર થઈ રહી છે દરેક યુનિવર્સિટી, બરાબર છે? તો એને અનુલક્ષીને થોડુંક વિચારજો, તૈયારી કરજો. પણ આ અંતિમ ભરતી તો હજી મારા ખ્યાલ મુજબ મેરિટ બેઝ હોઈ શકે છે અને ન પણ હોઈ શકે, આમાં કાંઈ કહી શકાતું નથી. જો મેરિટ બેઝ નહીં હોય અને એક્ઝામ દ્વારા આ ભરતી થશે તો જીસેટ અથવા તો નેટ કરેલા લોકો માટે પણ એક ગોલ્ડન ચાન્સ ઊભો થઈ શકે છે. શા કારણે? કારણ કે માત્ર નેટ કરેલો છે એ પણ આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકે છે, જેવી રીતના જીપીએસસીમાં પીએચડી ન હોય પણ માત્ર નેટ હોય, માત્ર સેટ હોય, એ પણ આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકે છે. પીએચડીની જરૂર પડતી નથી યુજીમાં. પીજી હોય તો આખી વાત આખી અલગ છે, યુજીની વાત કરીએ તો એમાં જરૂર પડતી નથી. હવે સરકાર ટેલેન્ટ ઉપર પણ ભાર આપી રહ્યા છે કે જેની પાસે ટેલેન્ટ હશે, ડિગ્રી નહીં હોય, તે ગેસ્ટ ફેકલ્ટી તરીકે કાર્ય કરી શકે છે. તો ટૂંક સમયમાં, એટલે કે 3-4 વર્ષમાં એ બધું એપ્લાય થઈ જશે, કારણ કે સ્કિલ બેઝ બધું થવા માંડ્યું છે, એટલે ધીરે ધીરે એ થવાનું છે. આ વાત થોડું અતિશયોક્તિભરી તમને લાગે છે, પણ જે રીતના એપ્લાય થશે એ આપણને ખબર છે. અત્યારના જે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે સિલેબસ ચેન્જ થયો છે તો તેમાં જોઈ શકો છો કે કેવો ધરખમ ફેરફાર થઈ ગયો છે. ઘણા લોકો ફાજલ પણ પડી રહ્યા છે અને ફાજલનું લિસ્ટ પણ હવે જાહેર થઈ ગયું છે, ક્યાં ક્યાં ફાજલ પડી છે જગ્યા. ફાજલ પડી એનો મિનિંગ શું થયો કે હવે જગ્યા ઓછી થાય છે, સરકારી નોકરી હવે ઓછા લોકોને મળશે. તો તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કોમ્પિટિશન હવે હાર્ડ થવાની છે. ઓકે, આ તો બધી અલગ વાત થઈ. એક તો શું છે, પ્રેડિક્શનની વાત થઈ કે આવું થઈ શકે, પણ માત્ર કુલદીપસિંહ તમારો જવાબ એ હું આપી શકીશ કે પીએચડી વાળા પણ એ આમાં જઈ શકશે, ઇન્ટરવ્યૂ માટે જઈ શકશે, પણ મેરિટ બનવું જરૂરી છે. પ્રિયંકાએ એક ક્વેશ્ચન પૂછેલો કે જીપીએસસી પેપર 1ની તૈયારી કેમ કરવી. જીપીએસસી પેપર 1ની વાત કરું તો ખાસ હું તમને એ કહેવા માગીશ કે તમે પેપર 2ની જ તૈયારી કરો. તમારે 130-140ના કટ ઓફ મુજબ તમારે પ્રિપેરેશન કરવાની છે. તમારે ઓછામાં ઓછું 130 માર્ક આવવા જોઈએ. તો 200માંથી 130 તમારે આવે ને તમારા સબ્જેક્ટમાં, એ તમારે ધ્યાન રાખવાનું. કારણ કે જીપીએસસીની એક્ઝામ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની 300 ગુણની હોય છે, જેમાં 100 ગુણ પેપર 1ના હોય છે અને 200 ગુણ હોય છે પેપર 2ના.
તો પેપર એકમાંથી તમને 10 ગુણ તો પાકા મળશે મળશે અને મળશે, અને ત્યારબાદ 90 ક્વેશ્ચનના તમે ઈ કરી નાખો તો પણ ચાલશે. હવે 10 ક્વેશ્ચનના આન્સર તમને સાચા પડી ગયા પેપર એકમાંથી, તો પેપર બેમાં તમારે 120 ગુણ ઓછામાં ઓછા લાવવાના છે, અને એ તમારું સબ્જેક્ટ હશે. તો તમારા સબ્જેક્ટ ઉપર તમે પકડ બનાવી દો તો પણ તમે જીપીએસસીની એક્ઝામ, આસિસ્ટન્ટ પ્રોફેસરની એક્ઝામ આરામથી ક્રેક કરી નાખશો, પણ પેપર એકની અલગથી તૈયારી ન કરો તો ચાલશે. હવે તમારે કરવી જ હોય, કઈ રીતના કરવી છે, તો મેં એક વિડીયો પણ અપલોડ કરેલો છે, તો એ બધી માહિતી તમારે, ઇતિહાસની માહિતી મેળવવી પડશે, રીઝનિંગ એ બધું કરવું પડશે અલગથી, તો એના મુજબ તમારે થોડોક વધારે ટાઈમ જઈ શકે છે. પણ તમારો સબ્જેક્ટ જો પાવરફુલ હશે તો પણ તમે આરામથી જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરની જે ભરતી માટેની આવે છે એ ક્રેક કરી શકો છો. અને મેઇન તમારે ઇન્ટરવ્યૂ કઈ રીતના ફેસ કરવું એ શીખવું પડશે, કારણ કે સારા એવા પહેલો નંબર લાવ્યા હોય જીપીએસસીની જે પ્રિલિમ હોય છે એમાં સારા એવા માર્કે પાસ થઈ ગયા હોય, પહેલા નંબરે આવ્યા હોય, કટ ઓફમાં પણ આગળ હોય, સૌથી આગળ હોય, તો પણ શું થાય છે કે તમારું પરફોર્મન્સ ત્યાં સારું થતું નથી, ક્યાં, ઇન્ટરવ્યૂમાં. એટલે ઇન્ટરવ્યૂમાંથી એ પણ રિજેક્ટ થાય છે. સારા એવા માનો કે 160 માર્ક લાવેલો છે એક વ્યક્તિ અને કટ ઓફ આવ્યું છે 120, તો 121 વાળો પણ સિલેક્ટ થઈ જાય છે, કારણ કે ત્યાં કંઈક અલગ માહોલ હોય છે. એ માહોલની આપણે પછી ચર્ચા કરીશું, કારણ કે વ્યક્તિગત ખ્યાલો પણ ત્યાં આવી હોય છે, કેવા ક્વેશ્ચન પૂછાય છે, તમારા નસીબ પણ કેવા છે એ ઉપર પણ ડિપેન્ડ કરે. કારણ કે અમુક ક્વેશ્ચન તમને જે પૂછાય છે એ તમને ન પણ આવડી શકે ત્યારે, અને જેની ઉપર તમારી પકડ હોય એવા જ ક્વેશ્ચન તમારા સમક્ષ આવે તો એ તમારા નસીબને લીધે તમે સિલેક્ટ પણ થઈ શકો છો અને ન પણ થઈ શકો. એ થોડુંક નસીબ ઉપર પણ ડિપેન્ડ કરશે. ઇન્ટરવ્યૂ માટે શું છે, એક માહોલ કેવો બને છે, તમારા નસીબ શું છે. હવે આપણે નસીબમાં માનતા ન હોય, આપણે મહેનત ઉપર જ માનતા હોય, પણ ત્યારે એ જોવું પડશે કે સામેવાળાનું મગજ કઈ રીતના કામ કરે છે. તમને પહેલી દ્રષ્ટિએ જોશે તો એના મગજમાં તમારા પ્રત્યે કેવો ખ્યાલ આવે છે, વ્યક્તિગત ખ્યાલ છે. જોજો, જ્યાં જ્યાં વ્યક્તિ આવે ને ત્યાં વ્યક્તિગત ખ્યાલ આવે ને આવે. કોઈ આદર્શ વ્યક્તિ નથી આ દુનિયામાં, કોઈ પણ આદર્શ વ્યક્તિ નથી. તમને જોઈને જો સારી ફિલિંગ આવશે તો તમારા માર્ક વધશે, પણ તમને જોઈને એને કંઈક અણગમો આવશે, અથવા તો તમારો જે ફેસ છે એવો ફેસ ધરાવનાર વ્યક્તિ એની સાથે કોઈ અણબનાવ એની થયેલો છે તો એને થોડી અરુચિ પણ આવી શકે છે. માનો કે સારા એવા બહુ કેન્ડિડેટ આવી જાય તો એને સારા માર્ક આવી શકે, અને એ લોકો ભેદભાવ પણ રાખતા નથી, પણ છેલ્લે તો વ્યક્તિ છે, વ્યક્તિ હોય ત્યાં ભેદભાવ આવે અને આવે, રુચિ અરુચિ આવે અને આવે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે જે પ્રિલિમ્સ પાસ કરે છે, અને ઇન્ટરવ્યૂ કેવી રીતના ફેસ કરવું એની થોડી પ્રેક્ટિસ પણ કરવી. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.